સબસ્ક્રાઇબ કરો ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિચન યુટ્યુબ ચેનલ. હું હાર્દિક પંચાલ. મિત્રો, અત્યારે આપણે જોયા હતા કે આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે ત્રણ જિલ્લાઓ જોયા હતા. કયા કયા જોયા હતા? કે બનાસકાંઠા જોઈ ગયા આપણે, પછી સાબરકાંઠા બી જોઈ ગયા હતા, પછી એક મોરબી જિલ્લો પણ જોયો હતો. હવે આપણે જિલ્લા જોઈ રહ્યા હતા. આજે એક બીજો એક જિલ્લો લઈને આવી રહ્યો છું, જે સૌથી નાનામાં નાનો જિલ્લો છે. એક નાની સ્ટોરીમાં તમને યાદ રહી જશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એટલું જોઈશું કે બોટાદ જિલ્લાની વાત કરીશું. તો મિત્રો, બોટાદ જિલ્લો સૌથી નાનામાં નાના જિલ્લો છે. તો મિત્રો, પહેલાં હું તમને બેઝિક ઇન્ફોર્મેશન કહી દઉં, પછી એક વાર્તા કહીશું. એ વાર્તામાં તમારે આખું શું કહેવાય, આખો જિલ્લો પતી જશે. તો મિત્રો, જોઈએ કે બોટાદ જિલ્લાની વાત કરું તો પહેલાં જે આપણો ગુજરાતના જિલ્લાઓ હતા એમાં બોટાદ જિલ્લો હતો નહીં, પરંતુ આપણા માનનીય મુખ્યમંત્રી હતા પહેલાં, કે નરેન્દ્રભાઈ મોદીએ જેમણે 7 જિલ્લા બહાર પાડ્યા હતા, એટલે 7 જિલ્લાનું કર્યા હતા, એમાંનો એક જિલ્લો કે બોટાદ જિલ્લો, જે 15 ઓગસ્ટ 2013 રોજ અમદાવાદ અને ભાવનગરમાંથી અલગ પડ્યો હતો. તો બોટાદ જિલ્લો પ્રશ્ન પૂછી જાય કે કયા જિલ્લામાંથી અલગ પડેલો છે, તો કે અમદાવાદ અને ભાવનગરમાંથી અલગ પડેલો છે. મિત્રો, આગળ વાત કરીએ બોટાદ જિલ્લાની વાત કરીએ તો પહેલાં બેઝિક વસ્તુ કહી દઉં તો બોટાદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે, કે 4 જ તાલુકા છે. જો બહુ ઉપરથી તો 2 નામ છે એટલે યાદ રહી જશે. એટલે મિત્રો, જો તાલુકાના ક્વેશ્ચન પૂછાય છે એટલે જે જિલ્લાના તાલુકા ઓછા હોય તો તમારે મોઢે કરી દેવાના જ, જેમ કે બોટાદ છે, ડાંગ છે, પોરબંદર, ગાંધીનગર, એમાં ત્રણ ચાર એવા છે. તો બધા તમે આજુબાજુના યાદ તમારે કરી દેશો તો ઓપ્શનમાં બી તમે નીકળી જશો. તો મિત્રો, જોઈએ તો કે બોટાદ જિલ્લો છે એના 4 તાલુકા કયા કયા છે. મેં બોર્ડ ઉપર લખેલું જ છે કે 4 તાલુકા છે, તો બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર. કેટલા તાલુકા છે? 4. કયા કયા? બોટાદ, બરવાળા, બે બબય, પછી ગઢડા અને રાણપુર. બીજો પ્રશ્ન એવો મિત્રો પૂછાય કે નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ અડતી નથી, તો બોટાદ જિલ્લાને ટોટલ 5 જિલ્લાની સરહદ અડે છે. એ મેં બોર્ડ ઉપર લખેલું છે. કયા કયા? તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ. કયા કયા? સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ. બે હવા યાદ રાખજો, અમદાવાદ, અમરેલી. ભાઈ, કોટ પહેરવા જવાનું કે રાજકોટ ક્યાં ના, પણ કોટનો ભાવ વધારે હતો એટલે કે ભાવનગર, અને છેલ્લે સુરેન્દ્રનગર. પહેરીને શું જવાનું? સુરેન્દ્રનગરમાં જવાનું. કેવી યાદ રાખવાની સરહદો? બે અ યાદ રાખો, અમદાવાદ અને અમરેલી. પછી એમનો કોટ પહેરવો હતો, કોટ પહેરવા માટે એટલે કે રાજકોટ, પણ કોટ લેવા કે ભાવ વધારે પડી ગયો એટલે ભાવનગર. અને છેલ્લે એ પહેરીને ક્યાં ગયા? સુરેન્દ્રનગર ફરવા ગયા. 5 જિલ્લાની સરહદ અડતી હતી. તો મિત્રો, આ તો બેઝિક વસ્તુ. શું હતું? કે બોટાદ જિલ્લો ક્યારે બન્યો? 15 ઓગસ્ટ 2013. કોને પાડ્યો હતો બહાર? મોદી સાહેબે બહાર પાડ્યો હતો. કેટલા તાલુકા? કે 4 તાલુકા. કેટલા જિલ્લાની સરહદ અડે છે? તો કે 5 જિલ્લાની સરહદ અડે છે. તો 2 જિલ્લા તમને ખબર પડે. બોટાદ જિલ્લો શામાંથી પડ્યો હતો? તો અમદાવાદ અને ભાવનગરમાંથી અલગ પડ્યો એટલે 2 જિલ્લા થઈ ગયા. ત્રીજો રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી, આ 5 જિલ્લાની સરહદ અડે છે. તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન. તો ચલો મિત્રો, હવે આપણે એક સ્ટોરી ચાલુ કરીએ. તો એક વાર્તા યાદ રાખજો મિત્રો, બોટાદ જિલ્લામાં 2 ફ્રેન્ડ હતા, 2 મિત્રો, પાક્કા મિત્રો હતા. એક ફ્રેન્ડનો જન્મ બોટાદમાં થયો હતો, બીજો બહાર રહેતો હતો, પરંતુ અહીંયા આઈ જાય કરતો હતો, એટલે 2 પાક્કા મિત્રો હતા. તો કયા કયા હતા? તો જુઓ, એક ફ્રેન્ડ હતો જે રાહ જોઈને ઊભો છે, જેનું નામ છે, એક આપણો પ્રખ્યાત કવિ છે, કુશાલદાસ, દામોદર, બોટાદકર, જે તમને કવિ, જેને આપણને એક સારી કવિતા આપી, જનનીની જોડ શકી નહીં જડી રહેલો, એ પંક્તિના રચયિતા કોણ છે? તો કુશાલદાસ, દામોદર, બોટાદકર. ટૂંકમાં રાખવાનો કવિ બોટાદકર. કેમ અહીંયા દોર્યા? કે કવિ બોટાદકરનો જન્મ બોટાદ જિલ્લાના બોટાદમાં થયો હતો. બીજું, એમને મેં તમને કીધું એમના ફ્રેન્ડની રાહ જોતા હતા. તેમની ફ્રેન્ડ, એમનો ફ્રેન્ડ છે, એ બી સાહિત્યકાર છે, ઝવેરચંદ મેઘાણી સાહેબ. તો કેમ આમનો જન્મ બોટાદમાં થયો નથી, પરંતુ એવું કહેવામાં આવે, પ્રશ્ન પૂછાઈ જાય છે કે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ? જેમ આપણે નરસિંહ મહેતાનું કહીએ છીએ કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો છે? તળાજા, ભાવનગર. પરંતુ તેની કર્મભૂમિ કહેતો કઈ કહેવાય છે? જૂનાગઢ કહેવાય છે. એવી રીતે જો ઝવેરચંદ મેઘાણીનો જન્મ તો સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે, પરંતુ એવું કે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ? તો બોટાદ કહેવામાં આવે છે. તો જુઓ, એ ફ્રેન્ડ દામોદર
ઝવેરચંદ મેઘાણી રાજ હતા. પહેલાં થોડુંક ઝવેરચંદ મેઘાણી વિશે કહી દઉં તો ઝવેરચંદ મેઘાણીને આપણા જે મહાત્મા ગાંધી છે તેમને એક ઉપનામ આપેલું કે રાષ્ટ્રીય સાયન. હાલમાં તાજેતરમાં એમનો જન્મદિવસ ગયો છે એટલે મારે પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે છે. કેવા પ્રશ્નો પૂછાઈ શકે કે ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે મળ્યો હતો? તે 1928માં. એટલે કે પ્રશ્ન પૂછે, સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કવિ કોણ? કે ઝવેરચંદ મેઘાણી, 1928. પ્રશ્ન બીજો એવો પૂછાઈ જાય કે ઝવેરચંદ મેઘાણીની છેલ્લી કૃતિ કઈ? આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાવાની સંભાવના પણ વધારે છે. તો ઝવેરચંદ મેઘાણીની છેલ્લી કૃતિ હતી કાળચક્ર. અને બીજું, છેલ્લો કટોરો બાપુ જૈનનો પિતા હોજો. જ્યારે બાપુ બીજી ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે બી એમનો ઉલ્લેખ કર્યો હતો અને ગાંધીજીએ એમને કયું બિરુદ આપ્યું છે? રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે. તો મિત્રો, એક પ્રશ્ન પૂછું, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ શાયર કોને કહેવામાં આવે છે? તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો જોઈએ, તો મિત્રો હતા દામોદર, એમના ફ્રેન્ડ આવ્યા, રાહ જોયા, ઘરે બળે મળ્યા, ખુશ થઈ ગયા એમના ફ્રેન્ડ. તો ચલો લઈ જાઓ. તો અંદર જો મોટું મેં ગેટ બતાવે છે, ગેટ, ચલો અંદર સ્વાગત કરો, ઊભા થયા દામોદર. તો પ્રશ્ન પૂછાય છે કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? બોટાદને. ત્રણ વાર ગોહિલવાડ, ઝાલાવાડ, એ બધા જે ત્રણ વાડ છે એને જોડતો ભાગ એટલે શું કહેવાય છે? બોટાદ. ને બોટાદને શું કહેવાય છે? સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આગળ જોઈએ, અંદર લઈ ગયા, હવે બોટાદ કરશું કે આજે હું તમને આખો બોટાદ જિલ્લો ફરાવું. તો ચલો જઈએ, પહેલાં આપણે દર્શન કરવા જઈએ. તો પહેલાં દર્શન કરવા લઈ જાય છે હનુમાનજીનું મંદિર, જે બરવાળા તાલુકામાં આવેલું છે, બોટાદ જિલ્લો. તમે નામ સાંભળ્યું છે સારંગપુર, સારંગપુર, જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે, ભવ્ય મંદિર આવેલું છે. અને ત્યાં એવી બી માન્યતા છે, જેને ભૂતપ્રેત વર્ગ્યા હોય તો ત્યાં તમે જોયું હોય તો એક હોલ, સ્પેશિયલ હોલ છે, તેમાં ભૂતપ્રેત નીકાળવામાં આવે છે એવી માન્યતા અહીંયા છે. અને સારંગપુર તમે જાઓ તેની અડીને બીજું એક સ્વામિનારાયણ સંપ્રદાયનું બી મંદિર આવેલું છે, જે ભવ્ય મંદિર છે, જે દાદા ખાચરનો ઢોલિયો. તમે નામ સાંભળ્યું હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃતમાં કહેલું છે કે દાદા ખાચરનો ઢોલિયો હતો. ઢોલિયો એટલે શું? બેસવાની જગ્યા. એના ઉપર એને ભગવાન સ્વામિનારાયણે ઉપદેશ આપેલો હતો. તે જગ્યા એટલે કે સારંગપુરમાં બી એક મંદિર છે, હનુમાનજીનું મંદિર. બીજા મંદિર દર્શન કરવા ગયા, સ્વામિનારાયણનું મંદિર ગઢડા, જે સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક અને અક્ષર પુરુષોત્તમ, તેની ભવ્ય મૂર્તિ ગઢડામાં આવેલી છે. પ્રશ્ન બહુ અમુક વાર પૂછાઈ ગયો છે, ગઢડા કઈ નદીના કિનારે આવેલું છે? તો કઈ નદીના કિનારે આવેલું છે? ગેલો નદીના કિનારે આવેલું છે. અને ત્રીજું એક મંદિર છે કે ભીમનાથ મહાદેવનું મંદિર, જે તમે ખાસ યાદ રાખજો બેટા, જે કોઈ મંદિર હોય એની નદી ખાસ યાદ રાખવાની. કયું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો ભીમનાથ મહાદેવનું મંદિર, જે નીલકા નદીને કિનારે આવેલું છે, જે ક્યાં આવેલું છે? બોટાદ જિલ્લામાં આવેલું છે. તો ત્રણ જગ્યાએ દર્શન કરતા હતા. હવે પેલા શું કહેવાય, મેઘાણી સાહેબ કે મને તો ભૂખ લાગી છે, તો ખાવા તો આપો. તો બોટાડકર સાહેબ આખું ટોપલું ભરીને જામફળ લેતા આવ્યા. શું આવ્યા? જામફળ. તો જામફળના ઉત્પાદન બોટાદ જિલ્લો ત્રીજા ક્રમે આવે છે. આમ તો જામફળ છે ને અમદાવાદના ધોળકાના જામફળ વપરાય છે, પણ ત્રીજો નંબર કોનો આવે છે? જામફળમાં બોટાદ જિલ્લાનો આવે છે. બોટાદમાં સૌથી વધુ શું કહેવાય, જામફળનું ઉત્પાદન થાય છે, ત્રીજા નંબરે આવે છે. નાસ્તો બાસ્તો કરી લીધો. તો મેઘાણી સાહેબ કે તું તો બધા મંદિરના દર્શન કરાવવા છે, બીજું કંઈક તો બતાય. તો આગળ ગયા તો મોટું કારખાનું આવ્યું. શું આવ્યું? મોટું કારખાનું, જેમાં કેલ્સાઇટ, કેલ્સાઇટ ખનિજ. આપણે જેમ બનાસકાંઠા જિલ્લો ભણ્યો હતો એમાં કયું ખનિજ? વુલિસ્ટોનાઇટ નામનું ખનિજ આવ્યું હતું. એમ બોટાદ જિલ્લામાં કેલ્સાઇટ ખનિજ વધારે પડતું મળી આવે છે. પ્રશ્ન પૂછે છે કેલ્સાઇટનું સૌથી વધારે ક્યાંથી મળી આવે છે? તો ક્યાંથી આવશે? બોટાદ જિલ્લો આવશે. આગળ જઈએ અને છેલ્લે જોઈએ તો કે બે વિદ્યાપીઠો આવેલી છે. મિત્રો, અત્યારે તમે પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતી વિદ્યાપીઠ ક્યાં આવી, એવું તો બધાને ખબર હશે, પણ આવી બધી વિદ્યાપીઠો યાદ રાખજો. અને મેન જ મેં લખેલી છે, બે જ વિદ્યાપીઠો આવેલી છે, એક નૂતન ગ્રામ વિદ્યાપીઠ જે બોટાદમાં આવેલી છે, બીજું આ નામ ખાસ આવ્યું, જેથી કુમારખા ગ્રામ વિદ્યાપીઠ. કયું? જેથી કુમારખા ગ્રામ વિદ્યાપીઠ. એક એ પણ ક્યાં આવેલી છે? બોટાદ જિલ્લામાં આવેલી છે. તો મિત્રો, આ તો સૌથી નાનામાં નાનો જિલ્લો, ફરીથી જોઈ લઈએ બોટાદ જિલ્લો. આખી બેઝિક તો તમને ખબર પડી ગઈ છે, ચાર તાલુકા આવેલા છે, પાંચ જિલ્લાની સરહદ. બીજું સ્ટોરી કહી દો ખાલી, કોણ હતા? બે મિત્રો હતા. કોણ? એક દામોદર હતા અને બીજા મેઘાણી સાહેબ હતા. કેમ દામોદરનો જન્મ ક્યાં થયો છે?
કે બોટાદ જિલ્લામાં થયો છે, પરંતુ મેઘાણી સાહેબનો જન્મ બોટાદમાં થયો નથી, પણ એમની કર્મભૂમિ કઈ કહેવાય છે? તો કે બોટાદ કહેવાય છે. એમનું સ્વાગત કરવા ઊભા હતા તો એક સ્વાગત કરવા માટે એક પ્રવેશદ્વાર હતો, તો એવું પૂછાય કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? તો બોટાદને કહેવામાં આવે છે. ચલો પછી એ બોટાદ કર લઈ જાય છે ફરવા માટે આખું બોટાદ જિલ્લો. પહેલાં 3 મંદિર દર્શન કરાવે છે. પહેલાં ક્યાં મંદિર લઈ જાય છે? કે સાળંગપુર બરવાળા તાલુકામાં આવેલું હનુમાનજીનું મંદિર. મેં તમને કીધું ભૂતપ્રેત માટે એ કાઢવા માટે ખૂબ ફેમસ મંદિર છે. આગળ ત્યાં બીજું સાળંગપુરમાં બી સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર પણ આવેલું છે, ખૂબ મોટું મંદિર છે. આગળ જઈએ તો ગઢડા, જે ગેલો નદીના કિનારે આવેલું છે અને તે સ્વામિનારાયણ સંપ્રદાયનું મેઇન મંદિર છે. અને ત્રીજું ભીમનાથ મહાદેવનું મંદિર. પ્રશ્ન પૂછાય નીલકા નદીને કિનારે કયું મંદિર આવેલું છે? કે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 3 મંદિર દર્શન કરાયા પછી આગળ એક કારખાનું બતાવે છે. આમ રિયલમાં કારખાનું નથી, પણ એ ખનિજના ઉપયોગ માટે મેં કારખાનો શબ્દ વાપર્યો છે. કારખાનું તો કારખાનું માટે કોણ છે? કેલ્સાઇટનું ખનિજ ઉત્પાદન કરવાનું કારખાનું. સૌથી વધુ કેલ્સાઇટ ક્યાંથી મળી આવે છે? બોટાદ જિલ્લામાંથી મળી આવે છે. અને બીજું છેલ્લે બે વિદ્યાપીઠ બતાવે છે, એનું એક નામ હતું નૂતન ગ્રામ વિદ્યાપીઠ અને બીજું જેથી કુમારકા ગ્રામ વિદ્યાપીઠ. તો આ હતો મિત્રો બોટાદ જિલ્લો. મિત્રો અમુક લોકોને મેં કોમેન્ટ જોઈ હતી કે મેં મહેસાણા જિલ્લો ચલાવ્યો હતો, તેમાં બધા એવું કહ્યું હતું કે અમુક રહી જાય છે. તો મિત્રો આ શું છે કે જે એક્ઝામમાં પૂછાયેલા એ ટાઈપનો હું વિડીયો બનાવું છું, એટલે તમને ખાલી અંદાજ હોય છે કે આ જિલ્લામાં શું આવે છે. બાકીનું તમારે એકવાર જિલ્લો તો વાંચવો જ પડશે, કેમ? બાકી જે નાનું નાનું રહી જાય તમારે વાંચી લેવાનું. આ મેઇન બધું જિલ્લાનું આવી જાય, કારણ કે સ્ટોરીમાં કેવું બધું કરાય, હવે સ્ટોરી બધું કરી દીધું તો બનાવવાનો ફાયદો શું? આ શોર્ટમાં તમને પતાવી દીધું, આના ઉપર તમને ખબર પડી જશે કે આ જિલ્લામાં આવે છે શું. પછી એકવાર તમે જિલ્લો વાંચી લેશો યાદ આવી જશે કે દામોદર હતા, એમના ફ્રેન્ડનું સ્વાગત કરવા ઊભા હતા, પછી પ્રવેશદ્વારમાં ખાવા માટે જામફળ લાયા હતા. હવે તમે આખી સ્ટોરી યાદ રાખી શકો છો. તો મિત્રો આ હતો બોટાદ જિલ્લો. નેક્સ્ટ આપણે જોઈશું નવા જિલ્લા સાથે, હું નવો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી વાંચતા રહેજો. થેન્ક યુ.